गुड आफ्टरनून बाळको, चलो आजे आपणे पर्यावरण मां प्रकरण बे कानथी कान समझिए। मारा कान कोने मळ्या? तो बाळको, आ प्राणीओ रमूजी लागे छे। बधा प्राणीओना माथा उपर कान खोटा दोर्या छे, तो नीचे आपेली जग्यामां प्राणीओना साचा कान कया प्राणी पर छे ते जणाववानुं छे। तो बाळको, आपणने प्राणीओ आपेला छे ते प्राणीओ पर जे कान लागेला छे ते खोटा छे, तो आपणे तेना साचा कान ज लगावाना छे। सौ प्रथम छे हाथी। तो बाळको, ध्यानथी जो आ चित्र ने, हाथीना कान तमने कया प्राणी पर जोवा मळे छे? तो हाथीना कान आपणने जिराफ पर जोवा मळे छे। आ हाथीना मोटा मोटा कान छे जे जिराफ पर छे। तो त्यार पछी छे ससलू। तो बाळको, ध्यानथी जो तमने ससलाना कान कया प्राणी पर जोवा मळे छे? तो ससलाना कान आपणने जोवा मळे छे कूतरा पर। त्यાર પછી ઉંદર। તો ઉંદરના કાન આપણને શેના પર જોવા મળે છે? તો હાથીને તમે ધ્યાનથી જુઓ, જો હાથીને એવડા નાના નાના કાન હોય છે ના, તો આ કાન ઉંદરના છે। તો આ તો હાથી હાથી તો ઉંદરના કાન હાથી પર લગાવવામાં આવ્યા છે। ત્યાર પછી છે જીરાફ। તો જીરાફના નાના નાના કાન કોના પર લગાવવામાં આવ્યા છે? તો જીરાફના કાન આપણને ઉંદરના કાન પર દેખાય છે। ત્યાર પછી છે કૂતરો। तो कूतराना कान क्यां लगाववामां आव्या छे? तो कूतराना कान छे ससला पर। कूतराना कान ससला पर लगाववामां आव्या छे। भेंसना कान कोनी पर छे, कोनी पासे छे? तो भेंसना कान छे हरण पासे। त्यार पछी छे हरण। तो हवे रह्या हरणना कान। हरणना कान कोनी पासे छे? तो हरणना कान छे भेंस पासे। तो बाळको, आ चित्रमां आपणने प्राणीओना कान खोटा खोटा બતાવવામાં આવ્યા હતા, તો આપણે તેને સાચા બતાવવાના હતા। તો બાળકો, આપણે આ જો આપણે જોઈએ, ચાલો આપણે આગળ જોઈએ। બીજું છે પછી છે જુદા જુદા પ્રાણીઓને જુદા જુદા પ્રકારના કાન હોય છે। નીચે આપેલ પ્રાણીઓમાંથી કયા પ્રાણીના કાન તમે જોઈ શકો છો અને કયા પ્રાણીના કાન તમે જોઈ નથી શકતા તે આપણે ટિક કરવાનું છે। તો બાળકો, નીચે આપણને પ્રાણીઓના નામ આપેલા છે, તેમાંથી આપણે જે પ્રાણીઓના કાન આપણે જોઈ શકીએ છીએ અને જે પ્રાણીઓના કાન આપણે જોઈ નથી શકતા તે બે પ્રાણીઓને આપણે અલગ કરવાના છે। તો પેલા છે પેલા પ્રાણીઓ આપેલા છે હરણ, દેડકો, માછલી, કીડી, કાગડો, ભૂંડ, જીરાફ, બિલાડી, વાઘ, ચકલી, ભેંસ, સાપ, ગરોળી, બતક, હાથી અને વાંદરો। તો બાળકો, આ પ્રાણીઓ છે અને આપણે હવે આ પ્રાણીઓને અલગ કરવાના છે। પેલું, પ્રાણીઓ જેના કાન આપણે જોઈ શકીએ છીએ, તો પેલું કોષ્ટક છે જે પ્રાણીઓના કાન આપણે જોઈ શકીએ છીએ તે, અને બીજું કોષ્ટક છે જે પ્રાણીઓના કાન આપણે જોઈ નથી શકતા તે। તો આપણે લાઈનમાં પ્રાણીઓના નામ બોલશું અને જે બે બંને કોષ્ટકમાં આપણે તેને વર્ગીકૃત કરશું। સૌ પ્રથમ છે હરણ। તો બાળકો, આપણે હરણના કાન જોઈ શકીએ? તો હા, આપણે હરણના કાન જોઈ શકીએ છીએ। તો આપણે પેલા જે પ્રાણીઓના નામ જોઈ શકીએ છીએ તેના પેલા કોષ્ટકમાં અને જે જોઈ નથી શકતા તે આપણે બીજા કોષ્ટકમાં લખવાનું છે। તો સૌ પ્રથમ છે હરણ, તો આપણને તેના કાન દેખાય છે। ત્યાર પછી છે દેડકો। આપણને દેડકાના કાન દેખાય છે? નહીં, આપણને દેડકાના કાન દેખાતા નથી। ત્યાર પછી છે માછલી। શું તમે માછલીના કાન જોઈ શકો છો? નહીં, માછલીના કાન જોઈ શકતા નથી। ત્યાર પછી છે કીડી। કીડીના કાન જોવાય છે તમને? ના, કીડીના પણ કાન દેખાતા નથી। ત્યાર પછી છે કાગડો। શું કાગડોને કાન હોય છે? તમને દેખાય છે કાન? નહીં, કાગડાને કાન હોતા નથી। ત્યાર પછી છે ભૂંડ। તો ભૂંડને કાન હોય છે। ત્યાર પછી જીરાફ। શું તમે જીરાફના કાન જોઈ શકો છો? હા બાળકો, આપણે હમણાં જ આગળ આપણે જીરાફના કાન જોયા। ત્યાર પછી છે બિલાડી। બિલાડીના કાન દેખાય છે? હા, બિલાડીના કાન દેખાય છે। ત્યાર પછી છે વાઘ। વાઘને પણ કાન દેખાય છે। આપણે ચકલીના કાન જોઈ શકીએ છીએ? નહીં, જે તો આપણે ચકલીના કાન જોઈ નથી શકતા તો આપણે તેને બીજા કોષ્ટકમાં લખશું। ત્યાર પછી છે ભેંસ। આપણે ભેંસના કાન જોઈ શકીએ છીએ? હા, આપણે ભેંસના કાન જોઈ શકીએ છીએ। ત્યાર પછી છે સાપ। શું આપણે સાપના કાન જોઈ શકીએ છીએ? ના, આપણે સાપના કાન જોઈ શકતા નથી। ત્યાર પછી છે ગરોળી। તો ગરોળીના કાન પણ આપણે જોઈ શકતા નથી। ત્યાર પછી બતકના કાન આપણે જોઈ શકતા
નથી. શું આપણે હાથીના કાન જોઈ શકીએ છીએ? હા, આપણે હાથીના કાન જોઈ શકીએ છીએ, જે આપણે હમણાં જ જોયા. ત્યાર પછી છે વાંદરો. આપણે વાંદરાના કાન પણ જોઈ શકીએ છીએ. તો બાળકો, આ બાળકો સરીસૃપ અને સસ્તન વર્ગના પ્રાણીઓ છે, જે આપણે અલગ કર્યા. શરીરૂપ એટલે કે જે પ્રાણીઓ પેટે સરકીને ચાલતા હોય તે પ્રાણીઓને સરીસૃપ પ્રાણીઓ કહેવાય છે, અને જે પગેથી ચાલે છે તેને સસ્તન વર્ગના પ્રાણીઓ કહેવાય છે. જેમ કે સરીસૃપ પ્રાણીઓને કાન હોતા નથી અને સસ્તન વર્ગના પ્રાણીઓને કાન હોય છે. આગળ જોઈએ. શું તમે વિચારો છો કે જેના કાન આપણે જોઈ શકતા નથી તે ખરેખર કાન નથી હોતા? ચાલો આપણે આ ચિત્રનું અવલોકન કરીએ. આપણને ચિત્રોમાં કેટલા બધા પક્ષીઓના ચિત્રો આપવામાં આવ્યા છે? તો ચિત્રમાં આપેલ પ્રાણીઓના નામ કહેવાના છે. તો ચિત્રમાં આપણને આપેલ પ્રાણીઓના નામ કહેવાના છે, જેમ કે બતક છે, ચકલી છે, મરઘી છે, પોપટ, કાગડો, આ બધા પક્ષીઓના નામ છે. તમે તેમના કાન જોઈ શકો છો? ના, આપણે તેના કાન જોઈ શકતા નથી. તે બધાને કાન છે, ભલે આપણે જોઈ નથી શકતા. આ બધા જ પ્રાણીઓને કાન છે, આપણે જોઈ નથી શકતા, પરંતુ તે બધા જ પ્રાણીઓને કાન છે. ત્યાર પછી આગળ જોઈએ. બાળકો, આજનો હોમવર્ક છે, તમારે જે પ્રાણીઓના તમે કાન જોઈ શકો છો તે પ્રાણીઓના નામ લખવાના છે, અને જેના કાન તમને આપણે નથી જોઈ શકતા તેના પણ નામ લખવાના છે. અને હોમવર્ક તમારે ફરજિયાત કરવાનું છે. હોમવર્ક તમારે પર્યાવરણની નોટબુકમાં કરવાનું છે.